વાત કરીએ વિગતવાર સમાચારોની, ત્યારે સૌથી પહેલાં વાત કરીએ તો અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવા બાબતે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું છે. ઇન્કમટેક્સ 4 રસ્તા ખાતે મોટી સંખ્યામાં વિરોધનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી. ઇન્કમટેક્સ 4 રસ્તા પર રોડ પર કાર્યકર્તાઓ બેસીને વિરોધ નોંધાવ્યો હતો. પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલની પોલીસે અટકાયત કરી હતી. તો અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવા બાબતે વિરોધ પ્રદર્શન હાથ ધર્યું હતું. પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં આ વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું હતું. તો ઇન્કમટેક્સ 4 રસ્તા ખાતે વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ વિરોધ કરતા જોવા મળ્યા હતા અને આ વિરોધ પ્રદર્શન ક્યાંક ઉગ્ર સ્વરૂપમાં જોવા મળ્યું હતું. જોઈ શકાય છે દ્રશ્યમાં કઈ રીતે પોલીસની ગાડી પર ચઢીને વિરોધ કરવામાં આવ્યો છે, કઈ રીતે ઉગ્ર સ્વરૂપમાં જોવા મળ્યા છે કોંગ્રેસના કાર્યકર્તાઓ. ખાસ કરીને દ્રશ્યોમાં પણ અત્યારે હાલ જોઈ શકાય છે કે કઈ રીતે કોંગ્રેસના જે નેતાઓ છે તેમના દ્વારા વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું છે. તો ક્યાંક ને ક્યાંક ઉગ્ર સ્વરૂપમાં જોવા મળ્યા કોંગ્રેસના નેતાઓ. કોંગ્રેસ કાર્યકર્તાઓની ત્યારબાદ અટકાયત કરવામાં આવી છે. ઇન્કમટેક્સ 4 રસ્તા ખાતે મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું. પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલની પોલીસે અટકાયત પણ કરી છે. મનીષ દોશી, શક્તિસિંહ ગોહિલ જેવા મોટા નેતાઓ દ્વારા ઉગ્ર રીતે આ વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું છે. તમામ નેતાઓની પોલીસ દ્વારા અટકાયત પણ કરવામાં આવી છે. ઇન્કમટેક્સ 4 રસ્તા ખાતે મોટો હોબાળો કરવામાં આવ્યો હતો. આજ અંગે વધુ વિગત આપવા માટે મારી સાથે જોડાયા છે મારા સંવાદદાતા બિરેન જાદવ. જી બિરેન, ઇન્કમટેક્સ 4 રસ્તા પર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું હતું, શું છે સમગ્ર વિગત આપની પાસે? ખૂબ જ ઉગ્ર સ્વરૂપમાં જોવા મળ્યા છે કોંગ્રેસના કાર્યકર્તાઓ. વાત કરીએ તો આઈટી વિભાગે જે કોંગ્રેસના 210 કરોડની રિકવરી માટે એક પગલું લીધું અને જે કોંગ્રેસના બેંક એકાઉન્ટ છે તેને સીઝ કરવામાં આવે છે અને તેના જ કારણે દેશભરમાં કોંગ્રેસ વિરોધ કરી રહ્યું છે. જેના ભાગરૂપે આજે અમદાવાદના ઇન્કમટેક્સ 4 રસ્તા ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં આ જે વિરોધ છે તે કરવામાં આવ્યો. જો કે પરમિશન ન હોવાને કારણે તમામ જે કાર્યકર્તાઓ અને નેતાઓ છે તેમની અટકાયત કરી દેવામાં આવી હતી. કારણ કે કોંગ્રેસની હાલ પ્રકારની છે કે હવે કોંગ્રેસ પાસે વીજ બિલ ચૂકવવાના પૈસા નથી કે કર્મચારીઓના પગાર પણ કરવાના પૈસા નથી. જો કે એક તરફ લોકસભાની ચૂંટણી આવી રહી છે અને એ ચૂંટણી પહેલા આ પ્રકારનું પગલું કોંગ્રેસને ખૂબ ભારે પડી શકે છે. કારણ કે એક તરફ જ્યારે ઇન્ડિયા ગઠબંધન છે અને ગઠબંધનમાં પણ ઘણા બધા જે પાર્ટીના લોકો છે તે કોંગ્રેસનો હાથ છોડી રહ્યા છે ને તેવામાં આ પ્રકારનું પગલું એ કોંગ્રેસ માટે ખૂબ ખરાબ સમાચાર કહી શકાય. અને કોંગ્રેસ એ પ્રકારનો આક્ષેપ કરી રહ્યું છે કે લોકશાહીમાં કોંગ્રેસનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને તેના જ ભાગરૂપે અત્યારે હાલ કોંગ્રેસ જે છે તે વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. જોકે સમગ્ર દેશમાં આ પ્રકારનો વિરોધ ચાલી રહ્યો છે. અને અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં વિરોધ કરવામાં આવ્યો, જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ ઉપસ્થિત રહ્યા, જેમાં હિંમતસિંહ પટેલ સહિત ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, ગ્યાસુદ્દીન શેખ સહિત જે નેતાઓ છે તે તમામ લોકોની અત્યારે હાલ અટકાયત કરી દેવામાં આવી છે. જીબીરેન, ખાસ કરીને અત્યારે ખૂબ જ ઉગ્ર સ્વરૂપમાં જોવા મળ્યા છે કોંગ્રેસના કાર્યકર્તાઓ. ક્યાંક કઈ કઈ શકાય છે કે જે પ્રકારે વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં ક્યાંક કોંગ્રેસની રણનીતિનો અભાવ જોવા મળતો હતો ચૂંટણી પહેલા, કોંગ્રેસ ક્યાંક જોવા મળી રહી છે, સક્રિય જોવા મળી રહી છે વિરોધ પ્રદર્શનને લઈને? બિલકુલથી, અને એમાં પણ કોંગ્રેસનો આક્ષેપ પણ એ પ્રકારનો છે કે જ્યારે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ચાલી રહી છે અને તેને અસફળ બનાવવા માટે આ પ્રકારનું પગલું ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉઠાવવામાં આવ્યું હોય તે પ્રકારનો આક્ષેપ પણ તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે. કારણ કે 210 કરોડની રકમ એ ખૂબ મોટી રકમ છે અને આગામી લોકસભાની ચૂંટણી પહેલા આ પ્રકારનું એકાઉન્ટ સીઝ કરવું એ કોંગ્રેસ માટે ભારે સાબિત થઈ શકે છે. કારણ કે લોકસભાની ચૂંટણીમાં ઘણું ફંડ જોઈતું હોય છે એક મોટી પાર્ટી માટે, અને જો આ પ્રકારનું ફંડ કોંગ્રેસનું સીઝ કરવામાં આવે તો કોંગ્રેસને ભારે તકલીફ પણ પડી શકે છે અને તેના જ કારણે કોંગ્રેસ દ્વારા આ વિરોધ જે છે તે કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ સરકાર પર આ પ્રકારના આક્ષેપ કર્યા છે કે આ લોકશાહીમાં જે વિપક્ષ છે તે વિપક્ષનો અવાજ દબાવવાનો સરકાર પ્રયાસ કરી રહી છે. ત્યારે ઇન્કમટેક્સ પાસે મોટી સંખ્યામાં
કાર્યકર્તાઓ પણ જોડાયા હતા, જો કે પરમિશન ન હોવાને કારણે તમામ લોકોની અટકાયત કરવામાં આવી. કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા પહેલા તો વિવિધ બેનરો સાથે વિરોધ કરવામાં આવ્યો અને ત્યારબાદ આ વિરોધ ઉગ્ર બનતા કોંગ્રેસના કાર્યકર્તાઓ રસ્તા વચ્ચે આવ્યા અને રસ્તા રોકવાનો પણ પ્રયાસ કર્યો અને સાથે જ ધરણા કરવાનો પ્રયાસ કર્યો, જો કે તેની પરમિશન નથી અને તેના જ કારણે શક્તિસિંહ ગોહિલ, હિંમતસિંહ પટેલ, ઇમરાન ખેડાવાલા અને સહિત કોંગ્રેસના નેતાઓ અને જે કાર્યકર્તાઓ છે તમામ લોકોની અત્યારે હાલ અટકાયત કરી દેવામાં આવી છે. જીબીન, ખાસ કરીને અહીંયા એ પણ જોવા મળી રહ્યું છે કે આ વખતના વિરોધ પ્રદર્શનમાં તમામ કોંગ્રેસના મોટા નેતાઓ પણ રસ્તા પર જોવા મળ્યા છે અને આ જે વિરોધ પ્રદર્શન જે રીતે હાથ ધરવામાં આવ્યું છે, ખુદ શક્તિસિંહ ગોહિલ પણ છે, ઇમરાન ખેડાવાલા છે, મનીષ દોશી છે, આ બધા જ નેતાઓ જ્યારે રસ્તા પર જોવા મળ્યા છે, કેટલી આની અસર જોવા મળી છે ત્યારબાદ? બિલકુલ ઠીક, કારણ કે આ વિરોધ મોટો છે અને બાબત પણ મોટી છે, કારણ કે એક રકમ મોટી છે અને આ રકમ જો કોંગ્રેસને સીઝ થઈ જાય તો કોંગ્રેસને ઘણી તકલીફ આવનારા સમયમાં પડી શકે તેમ છે અને તેના જ કારણે ભારત દેશમાં અલગ અલગ જગ્યાએ આ વિરોધ જે છે તે કરવામાં આવી રહ્યો છે અને ગુજરાતમાં પણ આનો વિરોધ કરવાનો હતો અને તેના જ ભાગરૂપે અમદાવાદમાં આ વિરોધ કરવામાં આવ્યો અને કોંગ્રેસના મોટા નેતાઓ પણ આમાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે, કારણ કે મુદ્દો મોટો છે અને આગામી સમયમાં ગુજરાતમાંથી પણ જે રાહુલ ગાંધી છે તેની ભારત જોડો ન્યાય યાત્રા પસાર થવાની છે અને આ તમામ બાબતોને લઈને કોંગ્રેસ આજે રસ્તા પર જોવા મળ્યું અને તમામ લોકોએ આજે આ બાબતનો વિરોધ કર્યો. જો કે આગામી દિવસોમાં જો બેંક એકાઉન્ટ જે છે તે રિલીઝ કરવામાં નહીં આવે તો ફરી એકવાર કોંગ્રેસ આ પ્રકારનો વિરોધ કરશે તેવી પણ ચીમકી અત્યારે હાલ તો ઉચ્ચારવામાં આવી છે. જી, સમગ્ર વિગત આપવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત પણ કરવામાં આવી છે, ખૂબ જ મોટી રકમ છે જે ફ્રીઝ કરવામાં આવી છે, જેના કારણે કોંગ્રેસને માઠી અસર થઈ શકે છે, જેને લઈને કોંગ્રેસના તમામ નેતાઓ દ્વારા વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું છે, ખૂબ જ ઉગ્ર સ્વરૂપમાં જોવા મળ્યા છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ કદાચ કોઈ એ પહેલાં સામાન્ય જનતા માટેની કોઈ એવી પરેશાની બાબતે પણ એટલું મોટું વિરોધ પ્રદર્શન નહીં જોવા મળ્યું હોય જેવું અત્યારે જે બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવાના બાબતે જોવા મળી રહ્યું છે. પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં આ વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું છે. શિક્ષણના ઉત્થાન થકી દેશનો વિકાસ, આ વિચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી